જય હિન્દ મિત્રો, હું છું બીજલભાઈ. મારી યુટ્યુબ ચેનલ બીજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે. અને રણછોડ પગી ખરેખર બાબા, તમે તમારા બાપુજી ને હોય રણછોડ બાપા, તમે દીકરા હોય, તમે કેટલા ભાઈ? અમે બે ભાઈ, એક લખમણ અને એક મો બે. અચ્છા, અને હવે તમે કઈ રીતે તમે આ પોલીસમાં કઈ રીતે લાગ્યા હતા? પોલીસમાં એવું હતું કે જૂના વખતમાં શું ને કે નિહાળે મારે 5મું ધોરણ હતું. બરાબર, જૂના વખતમાં 5મું ધોરણ નિહાળમાં, એટલે અમે ભણવા જતા નિહાળમાં. નિહાળમાં જતા એટલે એમ કરતાં કરતાં બધાએ અમે 5 પાસ કરી હોય. બરાબર, 6 પાસમાં આપણે હોય, 6 પાસમાં મારે તો ભાટવી જવું પડ્યું. બરાબર, એટલે 6 પાસમાં પછી શું ને કે ધીરે ધીરે 6 પાસ થાય એટલે અમારી ધીરે ધીરે પછી શું ને બરાબર કે ઉંમર વધતી ગઈ. બરાબર બરાબર, વધતી ગઈ એટલે એમ બરાબર રાખો એટલે આમ દેખાય. હા બરાબર, ઉંમર વધતી ગઈ એટલે મેં 1 વર્ષ આપણે ભાટવે ભણ્યો. બરાબર, એમાં પછી શું છે કે એમાં પછી હું 6 પાસ ન કરી શકું. બરાબર, ઘરને કારણે જો ને. બરાબર, એટલે અહીંયાથી પછી મેં શું છે કે અમારા જે સાથે ભણવાવાળા માણસો હતા ને, કોઈ બાવા હતા, કોઈ પટેલ હતા, કોઈ શું હતા, એટલે એક આપણે જાહેરાત બહાર પડી. બરાબર, જિલ્લા રોજગારમાં. બરાબર, કે ભાઈ 1975માં. બરાબર, પછી જાહેરાત બહાર પડી કે ભાઈ પોલીસમાં ભરતી થવાની છે, 5 પાસ હોય તો લઈ લે, 5 પાસ હોય તો લઈ લેવાના. બરાબર, હોય એવી આપણે જાહેરાત પડી એટલે અમે ફોર્મ ભરી દીધા જિલ્લા રોજગાર અધિકારી કચેરી આપણે હોય, એટલે એમ કરતાં કરતાં શું ને 15 દાડામાં 1 મહિનામાં આપણે પોલીસની ભરતી થઈ. બરાબર, એટલે મેં આ ગામવાળાને 4-5 માણસોને તૈયાર કર્યા. મેં કીધું આપણે પોલીસમાં જવાનું છે ને, ભરતી થવાનું, આપણે 5 પાસ છે, અહીંયા બધે હું ફરી ફરીને કહેવા જો. એટલે આ માણસો શું કે ભાઈ અમારા છોકરા અમારે કે લડાઈમાં નથી જવું કે અમારે, એટલે આગળ માણસો બિયાતા. બરાબર, એટલે પોલીસ છે પણ એમાં બિયાતા. અચ્છા, એટલે અમારે ગોળી આમ નથી જવું, અમારા છોકરા નથી મેળવા, ભાઈ સાહેબ તમારે જવું જો કે અમારા છોકરા નહીં આવે. પછી હું ના ડોકરો બે આપણે રવાના થઈ ગયા. બરાબર, બાપો ને બે હોય 1975 માં. બરાબર, પછી ડોકરા મેં કીધું મારે બધો આટો આપણે કોઈ હેગ્યો નહીં, ડોકરો કે હવે આજે આપણે ભરતી છે કાલે, એટલે આજે આપણે નાઈ જોઈને સવારનો આપણે વહેલા રવાના થઈ ગયા. પછી અહીંયાથી આપણે સીધા જ જાઉં ભરતી, માણસો ખૂબ આવ્યા છે. અચ્છા, કઈ જગ્યાએ ગયા? અમે પાલનપુર હેડક્વાર્ટરમાં ગયા. બરાબર, અને માણસો વસ્તી ખૂબ આવી. આવે જ ને ભાઈ, પોલીસમાં કોને ના લાગવું? હા, એટલે DSP કોઈક નવો આવ્યો હતો. અચ્છા, અને ખાતાકીય નવો આવ્યો હતો, એટલે પહેલાં શું છે કે અમને એમાં DSP મારી બધે શું કર્યું કે એક DSP એવો હતો કે અમુક શું છે કે અમુક એની નાતના લીધા. બરાબર, ક્યાં એકદમ આપણે એની નાતના લીધા. બરાબર, લીધા એટલે મતભેદ રાખ્યો. મતભેદ રાખ્યો એટલે હું ભેગા ભેગો આપણે શું ને કે અહીંયાના 3 છોકરી હતા, 4 છોકરી હતા, 2 છોકરી હતા, એમ કરીને આપણે લીધા એટલે એમાં હું ભરી ગયું. બરાબર, એટલે DSP ડોકરાને મળ્યા, ડોકરો મળ્યા DSP આપણે કહી દીધું તમે તારો ભરતી. ઓળખાણ તો હતી જ કે ભાઈ આ તો રણછોડ પગીના દીકરા એટલે લઈ જ લેવા પડે. ડોકરો મળ્યા એટલે આપણે મને ભરતી કરી દીધી. ભરતી કરી દીધો ને એમ કરતાં કરતાં પછી શું ને કે અમને 15 તારીખે બોલાયા, અને અમે હેડક્વાર્ટરમાં બોલાયા, અને હેડક્વાર્ટરમાંથી અમે 15 દાડા જઈને અમને વડોદરા આપણે ટ્રેનિંગમાં મળ્યા. બરાબર, અમે 8 મહિના 10 મહિના ટ્રેનિંગ મળ્યા. બરાબર, ટ્રેનિંગમાં જ્યાં એટલે પાછળથી અમે ટ્રેનિંગમાં કેવી રીતે ગયા કે એમાં મારો બધો શું છે કે ભાઈ ના વર્ષમાં આપણે જ્યારે હું ભરતી છો ને, એવા હાથમાં આપણે ડોકરાને થોડોક વ્યાયામ હતો કે આ DSP આમ થોડોક લેશે નહીં મારો, એટલે એમાં મને રાખવાની વાત કરી હતી. બરાબર, કે ભાઈ શું ને કે આ 5 છોકરી તો મારી સત્તા નથી, પણ આ ખોનગી ભરતીથી ખબર ન પડી કે આ 2 છોકરી હતા, 4 છોકરી હતા, એવું મને ખબર નથી. એટલે એમાં શું કહ્યું કે મને ભાઈ અમે ભરતી સાથે અમને બોલાયા DSP ચેમ્બરમાં ઓફિસમાં, એટલે DSP શું કીધું કે ભાઈ આ મારી સત્તા તો 5 છોકરી નથી, પણ તમારું DIG કદાચ ઓળખાણ હોય તો જરૂર ભરતી થઈ શકે. એટલે DSP પૂછ્યું કે તમારી ઓળખાણ થઈ? ના સાહેબ, અમારી કોઈ DIG બધી ઓળખાણ નથી, આપને છે જો આપ ભરતી કરો બરાબર, ને કે અમારે કોઈ ઓળખાણ છે નહીં તમારી જેવી હોય. એટલે એ વખતમાં શું છે કે ભાઈ હતા, અરે નામે હતા DIG ચતુર્વેદી. અચ્છા, ચતુર્વેદી DIG હતા, અમારે ઇન્સ્પેક્ટર હતા ચો નરાબેટમાં. બરાબર, ત્યાં ડોકરો આપણે શું પહેલાં નરાબેટમાં રહેતા, SRP હતી ઓળખાણ હોય, SRP હતી, ને SRPમાંથી પછી અહીંયાથી પછી અહીંયા પ્રમોશન મળ્યું એટલે અહીંયા રાતે. બરાબર, એ ઓળખાણ કામ આવ્યું એટલે શું ને
કે જીએસપી લઈશું કે ભાઈ આ પગીનો છોકરો કોણ સોંપડે છે કે લેવો કે ન લેવો એક છોકરા ને લઈ લેવાનો, બીજો પાંચ પાંચ સવાઈ આપણે કોઈ છોકરા ને લેવું નહીં. એમ શું કે બે છોપડી ને ત્રણ છોપડી વાળા નહીં. ડીએસપી પૂછ્યું કે રણછોડ શું કેતો કે મારે ડીઆઈજી ને કે ઓળખાણ છે? ના, ઓળખાણ તો નથી, પણ આ તો મારું નામ સાંભળ્યું એટલે કદાચ. અમે એસઆરપી માં કેવા હતા એટલે મને ઓળખતા હતા, અમારા કંપની કમાન્ડર હતા. પછી હવે ઈ તમે આ કેટલા વર્ષ પછી નોકરી કરી? નોકરી મેં ગણો ને કે 75 થી ભરતી થઈ એટલે હું 2015 માં હું રીટા થઈ. હા, હવે તમે અહીં આ તમે મુદ્દા ઉપર આવો આખી વાત. તમે પછી આ તો આ શું કિસ્સો બનેલો? આ તમારો હાથ છે ને ભાંગી ગયો, મારા દાદાનો હાથ ભાંગી ગયો હતો. એટલે હવે આ તમે કહો કેવી રીતે આ કિસ્સો કઈ રીતે બનેલો? આ કિસ્સો એવી રીતે છો કે અમે સોઈગામ પોલીસ સ્ટેશન હતા. અચ્છા, સોઈગામ પોલીસ સ્ટેશન થી પછી મારી બદલી થઈ આપણે કચ્છમાં. અચ્છા, આપણે ભાઈ રાધનપુરમાં. અચ્છા, રાધનપુરમાં થઈ એટલે અહીંયાથી મને એવાર પોસ્ટે મળ્યો છે બોર્ડર ઉપર. અચ્છા, એવાર પોસ્ટે મેળ્યો એટલે 400 મહિના મને થયા. અને એમાંથી પાછા શું કે અહીંયા અમારે કેમર સવાર અમે હતા અહીંયા બોર્ડર ઉપર. બોર્ડર ઉપર પાસે 400 મહિના થયા એટલે એમાં BSF નો હું તો નિલંબ કર્યો હતો, રિટાયર હતો. બરાબર. પછી એક કોરી કે નાચ્યો ને કોરી છોડી મળ્યો. અમારા ઊંટ નાના હતા અને અમારા ઊંટ નાનાને મારતા હતા. પછી અમે વર્ષમાં પડાવી અને એ ઊંટને અમે બોજો હતો. બરાબર. બોજો હતો એટલે 4-5 પોલીસ વાળા ઢૂકડાયા. હું હતો ત્યાં સુધી ઢૂંકા હતા. કોઈ રસી કરી કોઈ છોડે મેં છો ને નાચીએ થી આમ ઓલી મોરી ટોણી. મોરી ટોણી એટલે પછી અહીંયાથી મારે હાથમાં મોરી ટોણી એટલે આશુબાનું મારે શું ને ઝાડવું માર્યું પડ્યું. ઝાડવું માર્યું બટકું ભર્યું. બટકું ભર્યું એટલે શું ને કે આ રોજના હતા ને આમ કે જેવું આપણે ઝાડવું માર્યું તો આમ કે આમ ધોધું માર્યું એટલે ઉડ્યા ફગ્યા થયા એટલે હું મને ફગાવી દીધું હું એટલે હાથ ને એમાંથી શું ને કે નહેરી ગયા દોઢ નહેરી ગયા તાત્કાલિક તમે દવાખાના એટલે પાટણ હું રાતો જતો. બરાબર. પાટણ દવાખાના સારવાર જો સારવાર માંથી પછી હું બનાસકાંઠામાં સારવાર મેં 8 મહિના લીધી અને મારો તમામ ખર્ચો બધો સરકારનો. અચ્છા, પછી તમે 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 પછી મૂકી દીધી કે એમને પછી આ જરાક ટૂંકું ટચ કહી દો પછી તમે મૂકી દીધી નોકરી કે સરકારે શું કીધું? એટલે એમાં શું છે કે મેં આપણે આમ સરકારે એમ તો કીધું કે તમે મેલી જો કે રાજીનામું જો, પણ મારી હજી અમુક આમ સર્વિસ ઘટતી હતી. બરાબર. ઘટતી હતી એટલે એમાં શું છે કે મેં મારી ઈચ્છાએથી શું કીધું કે હવે આપણે શું છે કે પોલીસમાં આપણો નિયમ છે કે કોઈ ખૂબ ખપતવાળો માણસ છે નહીં, પણ અત્યારે ભલે આપણે DSP મને સહારો આવ્યો પણ કોઈક સંકટ સમય પાછો કોઈ આપણે આરોપી મારા હાથમાંથી આવે ગમે તો કોઈ બી નહીં જાય તો એમાં પાછો હું મને તકલીફ પડે. અચ્છા, એટલે તમે પછી પછી મેં શું છે કે પછી મેં રાજીનામું આવી લીધું મેં મારી મરજી કે આપણે પોલીસમાં રહેવું નથી આમ છે. અચ્છા, આ તમે હાથ ગવાયો? હા ગવાયો. હા હા ભાંગી ગયો. ભાંગી ના છોડે આ ખાલી એક આડકી આમ નીકળી છે નસો ઉપર છે. હા, આ એક આડકી આમ નીકળી છે એટલે આમ આમ ગયો તો મને આમ. અચ્છા, પછી આ કેમ હાજો કેમ નાચ્યો? હાજો એટલે ઓપરેશન કર્યું પણ આ શક્ય નાચ્યો પૂરું. એ કાયમી માટે આ તમે ખોટ રહી ગઈ. હા ભાઈ, હવે એ સમાજ સમજો કે બનવાનું છે. તો ભાઈ આવી રીતે એમના તમારું નામ શું કીધું? માડીભાઈ રણછોડ. હા, તો આ એમના દીકરા છે અને ક્યાં ને ક્યાં એમને બહાદુરીની નિશાની હજી પણ અહીંયા રહી ગઈ છે. હવે ભેગી જ હાલ છે. ભેગી હાલ છે હવે. તો ભાઈ હવે આ વિડીયો આપણે આપશું એમ અને ફરી રોજ 6 વાગે મળીએ. મળતા રહેજો. જય.